ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ, હું અનિતા જોન. આપણી યુટ્યુબ ચેનલ અનિતા જોન્સ ઇંગ્લિશ ગ્રામરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજનો આપણો સેશન છે ટ્રાન્સલેશન. હવે આ સેશન જે છે એ કોમ્પિટિટિવ એક્ઝામના સ્ટુડન્ટ્સ હોય કે પછી સ્પોકન ઇંગ્લિશના સ્ટુડન્ટ્સ, બધા માટે ઉપયોગી થશે. હવે ટ્રાન્સલેશનની હું તમને એક શોર્ટકટ ટ્રીક આપી દઈશ સૌથી પહેલા. અને ટ્રાન્સલેશન આપણે આપણી માતૃભાષામાંથી ઇંગ્લિશમાં કરવાનું છે, તો તમે આ જે ટ્રીક છે ને એ એક વખત તમે આ ટ્રીક સમજી લેશો તો તમને એવું થશે કે ઇંગ્લિશ ઇઝ નોટ રોકેટ સાયન્સ. ઇંગ્લિશ હકીકતે રોકેટ સાયન્સ નથી. તો સૌથી પહેલા લેટ અસ લુક એટ ધ ટેન્સીસ. આપણે ટેન્સીસનું જે ટ્રાન્સલેશન છે એ તમને સમજાવી દઉં છું. હવે ગુજરાતીમાં, મારી ભાષામાં થોડું બોલીશ, ગુજરાતીમાં હંમેશા પૂછડા ઉપરથી પ્રાણીને ઓળખવાનું હોય છે. પૂછડા ઉપરથી આપણને ટેન્સ વર્તાઈ જશે એ હું તમને આજે ટ્રીક સમજાવીશ. ઓકે, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ઇંગ્લિશમાં ક્રિયાપદનું મૂળ રૂપ આવશે, ગુજરાતીમાં કરું છું. સિમ્પલ પાસ્ટ ટેન્સમાં ઇંગ્લિશમાં ડીડ આવશે, એટલે કે વર્બ ટુ, ગુજરાતીમાં આવશે કર્યું. સિમ્પલ ફ્યુચર ટેન્સમાં વિલ પ્લસ વી બનાવશે, ગુજરાતીમાં આવશે કરીશ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમ ઇઝ આર પ્લસ ડુઇંગ આવશે, ગુજરાતીમાં આવશે કરી રહ્યો છું. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સમાં વોઝ વેર પ્લસ આઈએનજી, વોઝ વેર પ્લસ ડુઇંગ, ગુજરાતીમાં આવશે કરી રહ્યો હતો. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સમાં વિલ બી ની બાજુમાં આઈએનજી, વિલ બી ડુઇંગ, કરી રહ્યો હોઈશ. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સમાં હેઝ હેવ પ્લસ વી થ્રી, હેવ ડન, કર્યું છે અથવા કરી લીધું છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સમાં હેડ ડન, કર્યું હતું અથવા કરી લીધું હતું. અને પરફેક્ટ ફ્યુચર ટેન્સમાં વિલ હેવ ડન, કરી લીધું હશે અથવા કર્યું હશે. આટલી સિમ્પલ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ એક જો ટેબલ તમને યાદ રહી જાય તો વાક્ય ટ્રાન્સલેટ કરવામાં બિલકુલ પ્રોબ્લેમ થશે નહીં. ત્રણ સિમ્પલ ટેન્સીસમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. ખાલી સિમ્પલ પાસ્ટ ટેન્સમાં વર્બ ટુ થઈ જશે, એ પણ હકારાત્મક વાક્યમાં. બાકી બધી જગ્યાએ વી વનનો જ ઉપયોગ થશે, આપણે આગળ જઈને જોશું. ત્રણે ત્રણ કન્ટિન્યુઅસ ટેન્સમાં તમારે ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ વાપરવાનું છે. અને ત્રણે ત્રણ પરફેક્ટ ટેન્સમાં આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ વાપરવાનું છે. એટલા માટે જ્યારે પણ વિદ્યાર્થીઓ ભણવા બેસતા હોય અથવા ઇંગ્લિશની શરૂઆત કરતા હોય ત્યારે હું હંમેશા એક સલાહ આપું છું. ઘણા ટીચર્સને પણ આદત હોય છે, ઘણા વિદ્યાર્થીઓને પણ આદત હોય છે કે પહેલા બધા પ્રેઝન્ટ ટેન્સ કરી લઈએ, ચારે ચાર પ્રેઝન્ટ ટેન્સ સાથે કરીએ, પછી ચારે ચાર પાસ્ટ ટેન્સ કરીએ, ચારે ચાર ફ્યુચર ટેન્સ કરીએ. એ રીતે ના કરે કોઈ દિવસ. એ સૌથી અઘરી રીત છે શીખવાની અને શીખડાવવાની. તમારે એક જ વર્બ યાદ રાખવાનું છે, વી વન. ત્રણે ત્રણમાં વી વનનો જ ઉપયોગ થશે, આગળ ખાલી સહાયકારક ક્રિયાપદ બદલાઈ જશે. ત્રણે ત્રણ કન્ટિન્યુઅસ ટેન્સમાં આઈએનજી યુઝ થશે, આગળ હેલ્પિંગ વર્બ ખાલી બદલાઈ જશે. ત્રણે ત્રણ પરફેક્ટ ટેન્સમાં વર્બ થ્રીનો ઉપયોગ થશે, આગળ ખાલી હેલ્પિંગ વર્બ ચેન્જ થઈ જશે. અને સ્માર્ટ વર્ક કેવું કહેવાય? ચલો આપણે જોઈએ. હવે આ સૌથી પહેલા તમે લોકો લખી લેજો. હવે આપણે જોઈએ ટ્રાન્સલેશન. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ વાપરવાનું છે. આઈ પ્લે ફૂટબોલ એવરી ડે. હવે એક વસ્તુ તમારે ખાસ નોટિસ કરવાની છે કે દરેક વાક્યમાં, દરેક કાળના વાક્યમાં હંમેશા સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ, સબ્જેક્ટ, વર્બ અને ઓબ્જેક્ટ બધામાં આવશે. ખાલી બે વસ્તુ એકબીજા સાથે મેચ થવી જોઈએ. એ કઈ છે? ક્રિયાપદનું જે રૂપ છે એ કીવર્ડ સાથે મેચ થવું જોઈએ. અહીંયા આઈ પ્લે ક્રિયાપદનું મૂળ રૂપ લીધું છે, તો અહીંયા મારે એવરી સન્ડે લેવું પડે, કારણ કે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ દરરોજની ક્રિયા બતાવવા માટે. આઈ પ્લે ફૂટબોલ એવરી સન્ડે. હવે તમે જોશો હું પાસ્ટ ટેન્સ બોલીશ. આઈ પ્લેડ ફૂટબોલ
લાસ્ટ સન્ડે. આ બંનેમાં ડિફરન્સ તમે જુઓ, અહીંયા પ્લેડ આવી ગયું તો એવરી ની જગ્યાએ મેં કરી નાખ્યું લાસ્ટ, બાકી વાક્ય રચના ડિટ્ટો સેમ જ છે. અહીંયા શું કે છે, હું દર રવિવારે ફૂટબોલ રમું છું. તમે તમારો ટ્રાન્સલેશન જુઓ, કરું છું, રમું છું. મેં ગયા રવિવારે ફૂટબોલ, અહીંયા મેં જગ્યાએ હું કરી નાખું, હું ગયા રવિવારે ફૂટબોલ રમ્યો. હું ગયા રવિવારે ફૂટબોલ રમ્યો, રમું છું, રમ્યો. બાકી ડિટ્ટો વાક્ય સેમ જ છે, કર્તા અને કર્મ હલશે નહીં. હવે એ જ રીતે તમે ફ્યુચર ટેન્સની વાત કરો તો આઈ વિલ પ્લે ફૂટબોલ નેક્સ્ટ સન્ડે. હું આવતા રવિવારે ફૂટબોલ રમીશ. તો આ થઈ ગયા આપણે ત્રણ કાળ, રમું છું ક્રિયાપદનું મૂળ રૂપ, રમ્યો ક્રિયાપદનું બીજું રૂપ, અને રમીશ વિલ પ્લસ વી વન. ગુજરાતીમાં વાક્ય તેના પૂછડા પરથી ઓળખાશે, એટલે તમારે ટ્રાન્સલેશન શીખવું હોય તો ગુજરાતીનું જે પૂછડા છે એ તમારે યાદ રાખવાના છે. ઓકે, ચલો હવે આ જ રીતે આપણે જોઈએ કન્ટિન્યુઅસ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ, આઈ એમ પ્લેઇંગ ફૂટબોલ જસ્ટ નાઉ. આ એમ છે વાતચીત થતી હોય તે સમયે ચાલતી ક્રિયા, જસ્ટ નાઉ કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. વાતચીત કરીએ છીએ ત્યારે જે ક્રિયા ચાલુ છે એ બતાવવા માટે, હું અત્યારે ફૂટબોલ રમી રહ્યો છું. તમે જોઈ લો તમારું ટ્રાન્સલેશનમાં, કરી રહ્યો છું. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ, ભૂતકાળના કોઈ સમયે ક્રિયા ચાલુ હતી એ બતાવવા માટે, વોઝ પ્લેઇંગ આની સાથે મેચ થશે. ગયા રવિવારે આ સમયે હું ફૂટબોલ રમી રહ્યો હતો. એ જ રીતે કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ, વિલ બી પ્લસ આઈએનજી, ભવિષ્યના કોઈ ચોક્કસ સમયે કોઈ ક્રિયા ચાલુ હશે તેવું અનુમાન કરવા માટે, આઈ વિલ બી પ્લેઇંગ ફૂટબોલ એટ ધીસ ટાઈમ નેક્સ્ટ સન્ડે. હું આવતા રવિવારે આ સમયે ફૂટબોલ રમી રહ્યો હોઈશ. તમે આગળ જે ટ્રાન્સલેશન લખાવ્યું એમાં તમે ટેઇલ પોર્શન જોઈ લો, પૂછડું કેવું છે, કરું છું, કર્યું, કરીશ, કરી રહ્યો છું, કરી રહ્યો હતો, કરી રહ્યો હોઈશ. એ જ રીતે પરફેક્ટ ટેન્સીસ તમે જોઈ લો. પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, આઈ હેવ જસ્ટ પ્લેઇડ ફૂટબોલ. હું હમણાં જ ફૂટબોલ રમ્યો છું, મેં હમણાં જ ફૂટબોલ રમી લીધું છે. તમે જોઈ લો, કરી લીધું છે. મેં જમી લીધું છે, મેં આ પાઠ વાંચી લીધો છે. પરફેક્ટ પાસ્ટ ટેન્સ, આઈ હેડ ઓલરેડી પ્લેડ ફૂટબોલ વેન યુ કેમ. તમે આવ્યા ત્યારે મેં ફૂટબોલ રમી લીધું હતું. તમે જોઈ લો, કરી લીધું હતું, રમી લીધું હતું. અને એ જ રીતે પરફેક્ટ ફ્યુચર ટેન્સ, ભવિષ્યમાં ક્રિયા પૂરી થઈ ગઈ હશે તેવું અનુમાન કરવા માટે, આઈ વિલ હેવ પ્લેઇડ ફૂટબોલ બાય ધીસ ટાઈમ નેક્સ્ટ સન્ડે. આવતા રવિવારે આ સમય સુધીમાં મેં ફૂટબોલ રમી લીધું હશે, કરી લીધું હશે. તો તમારે ટ્રાન્સલેશનમાં જ્યારે ટેન્સનું ટ્રાન્સલેશન કરતા હો તો હકારાત્મકમાં તમારે ખાલી આટલી જ વસ્તુ યાદ રાખવાની છે,
જે આપણે ફર્સ્ટ સ્લાઇડમાં જોયું કે ડુ એટલે કરું છું, તો એના બદલે તમે ડુ ની જગ્યાએ ઈટ લખો. તો ઈટ એટલે ખાઉં છું. વર્બ ટુ ઈટ નું થઈ જશે એટ, ખાધું. વિલ ઈટ, ખાઈશ. એમ ઈટિંગ, ખાઈ રહી છું. વોઝ ઈટિંગ, ખાઈ રહી હતી. વિલ બી ઈટિંગ, ખાઈ રહી હોઈશ. હેવ ઈટન, ખાઈ લીધું છે. હેડ ઈટન, ખાઈ લીધું હતું. અને વિલ હેવ ઈટન, ખાઈ લીધું હશે. આ જ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. એકદમ સિમ્પલ આવા ટેબલ તમારે બનાવી લેવાના. મેં ડુ વાળું ટેબલ બનાવ્યું, પછી મેં ઈટ વાળું ટેબલ બનાવ્યું. આ સેમ રીતે તમે કોઈ પણ ક્રિયાપદ લઈ અને આવું તમે ટેબલ બનાવી નાખો. વાક્ય રચના તો બધામાં સરખી જ હોય છે. કર્તા, ક્રિયાપદ અને કર્મ વચ્ચેના તમે ક્રિયાપદ બદલાવતા રહ્યો એટલે તમને નવે નવ કાળ તમને મળી જશે. આ સિમ્પલ ટેકનિક છે. હવે માની લો કે મારી સામે વાક્ય આવ્યું પરીક્ષામાં કે મારા ભાઈએ એક નવો મોબાઈલ ખરીદ્યો છે. તમે જુઓ, કર્યું છે, ખરીદ્યો છે, પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ. આટલું જ તમારે કરવાનું છે. માય બ્રધર હેઝ બોટ અ ન્યુ મોબાઈલ. થઈ ગયું પૂરું. માય બ્રધર હેઝ બોટ અ ન્યુ મોબાઈલ. હવે માની લ્યો કે અહીંયા મારા ભાઈએ એક નવો મોબાઈલ આ કાઢી નાખો, ખરીદ્યો. તો તમે જોઈ લ્યો તમારા ટેબલમાં કર્યું ક્યાં આપેલું છે, તો કર્યું આપેલું છે ત્યાં વર્બ ટુ આવશે. અહીંયાથી તમે આ કાઢી નાખો. માય બ્રધર બોટ અ ન્યુ મોબાઈલ. હવે માની લ્યો કે આ રીતે આવ્યું મારો. આ સેમ વાક્ય હું બીજી રીતે લખું. તમે જુઓ, મારો ભાઈ નવો મોબાઈલ ખરીદી રહ્યો છે. તમારા ટેબલમાં જોઈ લો, કરી રહ્યો છે, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સમાં એમિઝાર પ્લસ આઈએનજી આવે. માય બ્રધર ઇઝ બાઈંગ અ ન્યુ મોબાઈલ. ગુજરાતીમાં તમે ખાલી વાક્યમાં જે છેડાના લાસ્ટના જે શબ્દો છે, જેને હું મારી ભાષામાં પૂંછડી કહું છું, એ પૂંછડી પરથી તમને પ્રાણી ઓળખાઈ જશે, પૂંછડી પરથી તમને ટેન્સ ઓળખાઈ જશે. ટ્રાન્સલેશન ઇઝ સો સિમ્પલ, એટલે ટ્રાન્સલેશનનો આટલો હાવ રાખવાની જરૂર નથી. ઓકે, તો આજે મેં જે રીતે તમને ટેન્સીસના ટ્રાન્સલેશન કરાવ્યા એ જ રીતે સમજાવ્યા. આની આપણે વધારે પ્રેક્ટિસ કરશું. એ જ રીતે હું નેક્સ્ટ સેશનમાં તમારા માટે મોડલ્સના, કે મોડલને પણ તમે પૂંછડા ઉપરથી ઓળખી શકો કે આમાં કયું મોડલ આવશે, તો આના ઉપર પણ હું નેક્સ્ટ લેક્ચરમાં એક ડિટેલમાં ડિસ્ક્રિપ્શન લઈને આવીશ તમારા માટે, જેમાં આપણે કેન, કુડ, શુડ, મસ્ટ, નીડ ટુ આ બધા મોડલ્સનું ટ્રાન્સલેશન કરીને આપણે જોશું. ઓકે, તો નેક્સ્ટ લેક્ચર સુધી તમે મારી સાથે જોડાયેલા રહ્યો. અને કમેન્ટમાં તમે ડેફિનેટલી લખી શકો છો કે બીજી કઈ વસ્તુઓમાં તમને પ્રોબ્લેમ થાય છે ટ્રાન્સલેશનમાં,
તો એના પણ લેક્ચર બનાવવાની હું પૂરેપૂરી કોશિશ કરીશ. ત્યાં સુધી તમે મને ફોલો કરતા રહો અને બસ આ જ રીતે મારી સાથે બનેલા રહો. નેક્સ્ટ લેક્ચર સુધી રજા આપો. જય હિન્દ, જય ભારત.